આજે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આજે પહેલા સોમવારના દિવસે મહાદેવના દર્શન કરવા લોકોની લાંબી કતાર આજે શ્રાવણ માસના પહેલા સોમવાર હોવાથી સુરતમાં વરાછા વિસ્તારમાં કર્મનાથ મહાદેવના મંદિરમાં હજારો લોકો દર્શન કરવા માટે કતાર લાગી હતી સવાર સવારમાં લોકો મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા બે વર્ષથી કોરોના ચાલતો હોવાથી ગત વર્ષે મંદિર બંધ રાખવામાં આવ્યા હતા જ્યારે આ વર્ષે લોકો માટે મંદિરના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે આરતીના સમય પર લોકો દ્વારા ભોળનાથને રીઝવવા હર હર મહાદેવના નાદ ગુંજવવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝના રિપોર્ટરે મંદિરની મુલાકાત કરી અને જાણ્યું હતું કે લોકોમાં મહાદેવના દર્શન કરવા ભારી માત્રામાં આવી રહ્યા છે રિપોર્ટર આશીષ ફળદુ સાથે કેસી વગાસ સુરત બોલો કર્મનાથ મી જય સદ્યો જાતમ મે સદ્યોય વે નમો નમ ભવે ભવે ના દે ભવે ભવોસ્માન ભવોદ્ભવાય ભગવાન કર્મનાથ દાદાના સાનિધ્યમાં સવારે ચાર વાગ્યાથી લઈ અને રાત્રિના એક વાગ્યા સુધી ભગવાન કર્મનાથ દાદાની મહાપૂજા અભિષેક આદિ કર્મ સવારથી ચાલુ હોય છે ભગવાન મહાદેવ દાદાના સાનિધ્યમાં ભગવાન મહાદેવ દાદાને સર્વ ભક્તો એક જ અત્યારના સમયમાં પ્રાર્થના કરે કે હે પરમાત્મા આ વર્તમાન પરિસ્થિતિ જે કોરોના મહામારી ચાલી રહી છે એમાંથી વિશ્વને જે કાંઈ કષ્ટ ભોગવવું પડ્યું છે ભોગવી રહ્યા છે એમાંથી મહાદેવ દાદા મુક્ત કરે શિવપુરાણમાં ભગવાન મહાદેવનું જે આરાધ્ય લખેલું છે ભગવાન શિવ આરાધ્યદેવ આરોગ્યના દાતા છે રોગ દોષનો નાશ કરવાવાળા છે ભગવાન ભોળાનાથને એ જ પ્રાર્થના કરી આજે કોરોના મહામારીનો મહારોગ જે છે એ ભગવાનને એવી જ પ્રાર્થના એ એવી જ અર્ચના કે હે પ્રભુ આ વિશ્વને આ મહારોગમાંથી મુક્ત કરે અને સર્વને રોગમુક્ત કરે અને જે વર્તમાન પરિસ્થિતિ છે એમાંથી અનુકૂળ રહે અને વર્તમાન કરતાં જે પહેલાં પરિસ્થિતિ હતી એવી અનુકૂળ રહે અને બધા પોતપોતાના કાર્યમાં સરી રહે અને જે મહામારી છે ભગવાનને કર્મનાથ દાદાને અથવા વિશ્વના તમામ મહાદેવના જે કાંઈ મંદિરો છે બધાને એવી પ્રાર્થના કે હે પ્રભુ આ મહામારીથી ભગવાન આ મુક્ત કરે અને સર્વના રોગ દોષ આદિ સર્વકષ્ટ દૂર કરે એ ભગવાનને મહાદેવને પ્રાર્થના બોલ કર્મનાથ મહાદેવ કી જય